ભાઈ મહાદેવ મહાદેવ કેમ છો બધા મિત્રો? મજામાં જ છો. તો આજે ખેરનો બીજો દિવસ છે અને આજે આમ તો મને મજા નથી એટલે કાલે વ્લોગ નતો બનાવ્યો, તાવ આવી ગયો. કા હર્ષદ ભાઈ હારો? અરે પણ જો આજે આગે આવી ગયું છે એટલે આજે હર્ષદભાઈ ને બધા સગાવે છે પતંગ. તો મેં કીધું એક નાનો એવો વ્લોગ બનાવી લઉં. ઝૂમ મારીશ તો નથી દેખાય એમ, કેમ કે પતંગ ખૂબ વધારે ઊંચી થઈ ગઈ છે. અને આ બધું હાર્દિકભાઈ છે, એવો મસ્ત મસ્ત. અને આ બાજુ ભાનીબેન છે. અને જો આ છે અમારા ભાણુભાઈ, જો મસ્ત મજાની સગાવે ને પતંગ. પણ ભાઈની જે પતંગ તો જાય અંદર પડી છે. તો મસ્ત મસ્ત આજે બ્લોગ થોડો જજો બનાવીશ. તો હવે તો જાઉં છું. અરે વાહ, સગી ગઈ છો. તો એકાદું થંબનેલ લઈ લઉં ને પછી હવે મળું આગળ કંઈક કામ સાથે ફરી પાછા. એટલે તારો વિડીયો ઉતારો લે. હા તો ભાઈ રેડી, હવે મળીએ આગળ. આ લોકો કંઈક કામ સાથે ફરી પાછા. ભાઈ મહાદેવ 3 વાગે વિડીયો શરૂ કર્યો છે આજે સવારનો. કાલ તો આપણે ખેરમાં બરોબર મજા નથી એટલે પતંગ ચગાવતા ને એ બધા. તો હું ત્યાં જ હતો, ગામમાં પણ ગયો હતો ને કાલ ક્રિકેટ પણ બધા રમતા, પણ હું બેઠો હતો આરામથી. કેમ કે બહુ મજા નથી ને ખાસ એટલે કે વ્લોગ પછી કે શૂટ નથી કર્યું, અવાજ નતો ખુલતો ને એટલે કે વ્લોગ કાલે નતો બનાવ્યો. આજે સવારમાં ઘડીક બધા પતંગ સગાવતા ત્યાં ગયો હતો હર્ષદભાઈ ને બધા તો નતા સગાવતા. બાકી કૂવો આપણે ગામમાં કરવાનો છે, એનું મુહૂર્ત કર્યું હતું, એ પણ આપણે નથી કર્યું. કેમ કે હું માન ટાઈમે પહોંચ્યો હતો મુહૂર્તમાં એટલે એ કાંઈ નતું કર્યું નથી. 3 વાગે વ્લોગ શરૂ કર્યો, 3 વાગે કીધું વેડાને એવું ભરી લઉં. કેમ કે આપણે તો ડીમ લાઇટમાં પણ નાની મોટર ઉપડે એટલે વેડાને એવું ગમે ત્યારે ભરાય છે. અને એકાદી બે શેર્યું મકાઈની પણ પાવ એવું કંઈક કરું. પાણી હોય તો પાણી તળીએ છે, સાવ તળીએ ઝીક, પણ થોડું જાજુ આવે છે તો એકાદા બે મકાઈના ઘેરા પાછને વેડોની ભરી લઉં. અને ઓલા કૂવાની મોટર શરૂ કરીશ, એ સાંજે ફૂલ લાઇટ આવે ત્યારે થાય. બાકી તો હવે સાવ ગયો તો આરામ જ કરતો હતો સવારનો, કેમ કે સાવ તકલીફ થઈ ગઈ હતી શરીરને. તંદુરસ્તીમાં થોડીક એવું તો શરીર હોય ત્યાં થાય જ તે. બાકી શું કેવું તમારું બધાનું? અને આ બાજુ હમણાં ઘણી બધી નીલ ગાય હતી, 16-17, અને એક કાળો નીલ હતો, અને બીજી બધી માદા હતી ને એક નર હતો, એટલે 18કનું ઝુંડ હતું મસ્ત. પણ તાબેથી ઝૂમિંગ કર્યું પણ સારો વ્લોગ વિડીયો નહોતો બનતો, પછી કાંઈ આપણે ન બનાવ્યો. અને આ બાજુ હતા ખરા પણ હવે દેખાય નહીં થોડાક દૂર. હવે ક્યારેક દેખાશે તો વ્લોગમાં બતાવીશ. બાકી હવે આ મોટરને એવું શરૂ કર્યું, પછી કંઈક કામ સાથે ફરી પાછું મળું યાર. જય માતાજી બધાને. તો અત્યારે વાગ્યા છે સાંજના 5:05, ફરી પાછો વ્લોગ શરૂ કર્યો છે. થોડી જાજી માહિતી વાહન વિશે આપું કે આપણી પાસે વાહન કેટલા છે. તો આપણી પાસે જે ટ્રેક્ટર છે, એક પ્લેટિના ન્યૂ બાઇક છે, અને એક સનેડો છે, ત્યાર પછી એક બુલેટ છે, એટલે આપણી પાસે વાહન છે. અને આનો એક વિડીયો બનાવવાનો છે એટલા માટે જ બે અહીંયા મૂક્યા છે. એ તમને પાસે ફરી પાસે એક નવા વિડીયોમાં જોવા મળી જશે કે શા માટે અહીંયા બધું પડ્યું છે. અને આપણી મકાઈ પણ આવડી આવડી થઈ ગઈ છે, પણ હવે ક્યાંથી પાણી પીતું નથી ભાઈ. હવે થોડું લેવાનું પણ શરૂ કરી દીધું છે, અને જો પાણીનો મેળ આવે તો પાછું. બાકી હવે પશુપાલને નાખશું. ગણતરી એવી હતી કે ઘેરો મસ્ત મજાનો તૈયાર થઈ જાય, પણ હવે કે જાજુ પાણી રહ્યું નથી. અને એવી ચર્ચા છે, ઉનાળોમાં આપણે બિલકુલ ફ્રી કાઢવાના છીએ, કેમ કે આપણી પાસે ઉનાળામાં કાંઈ જાજુ કામ નથી, ખેતીવાડીનું કામ નથી. બાકી આપણે ઉનાળામાં હવે જે પણ કામ કરવાનું છે ને એ વિડીયોઝનું કરવાનું છે. તો મસ્ત મસ્ત વિડીયોઝ આવવાના છે, મસ્ત મસ્ત રીલ્સ આવવાની છે, અને મસ્ત મસ્ત કહીએ ને તો કોમેડી વિડીયો આવવાના છે જોરદાર ના, એવું બધું આપણે કામ કરવાના છીએ હવે ઉનાળામાં. બાકી જો જયેશભાઈનો ડોગી આવે છે, અમારે જયેશભાઈનો ડોગી છે ભાઈ, અને રખડવું પડે કેમ કે બધાની વાડી ફરતે આંટો મારશે. જો યાર આમ જો યાર આ મારથી બીવે જ છે એટલો, કેમ કે આજે જ મેં નથી માર્યો આ, તમે બધા જોતા હતા ને એટલે, ન કરતો હું તગડું જ છે. કેમ કે મારે છે ને અહીંયા પશુપાલનનું વધારે હોય, અને આવું નવા પશુ વારે વારે વિયાતા જોઈએ એટલે મારે ઘરે ડોગી ઓછા જોવા મળે. બાકી આ બધા છે ને આ ડોગી બોગીનું માથું ભાંગે એમ છે, બાકી છૂટી ગયા પછી ધમાલ જ હોય એમ, એવું છે એમ કા. પણ આ ડોગી અહીંયા રખડતા જ હોય અમારે, આ જયેશભાઈ ને એના હોય ને કે અમારા પ્રકાશભાઈ ને એના હોય, બાજુમાં બધી ખેતરો અમારે રખડતા જ હોય ડોગી.
યાર આજે હમણાં બે દિવસથી વ્લોગ એટલા જ નથી બનાવ્યો, કેમ કે હમણાં શરીરમાં તાવ રેકવું થઈ ગયું હતું. તાવ રેકવું એટલે કેવું હતું કે હમણાં શું ખબર શું થઈ ગયું, ક્યાંક ટેન્શન મગજમાં ઘરી ગયું છે, આનું ટેન્શન ઘરી ગયું એ નથી ખબર, પણ થોડું ક્યાર આમ થોડી તકલીફ થઈ ગઈ હતી શરીરમાં, પણ હવે તંદુરસ્ત થઈ ગયા છીએ. હમણાં ખીસર મારતી યાર મસ્ત મારે વ્લોગ બનાવવાનો હતો કે પતંગ ચગાવવાનો કે આમ ક્રિકેટ રમતા હતા એનો, પણ યાર થોડો થોડો તાવ હતો, પણ આપણે કાંઈ કર્યું જ નહીં, કાંઈ એટલે કાંઈ નથી કર્યું. આપણે બુલેટ રિપેરિંગ થઈ ગયું ને એટલે જગ્યા આપણે પાછળ મસ્ત પાછું મારું બધું કામ રેડી થઈ ગયું, જેમ કે રીલ્સ મોજના વિડીયોઝ અને ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ એ બધા મારે અહીંયા જ થતા હોય. બાકી હું વિડીયોઝનું એડિટિંગ બપોર વર્ષા અહીંયા જ કરું, મારે કેમ કે બીજા બધા વ્યક્તિ બપોર વર્ષા આરામ કરતા હોય ને મારે પછી વિડીયોઝ બનાવવાના થાય એટલે એને તકલીફ થાય એમ, એટલે એવું કામ આપણે બીજાને તકલીફ થાય એવું આપણે કામ કરતા જ નહીં. તો એક બે રીલ્સ બનાવી આજે, આજે હું ઘરે એકલો છું ને એટલે થોડીક બક બક વધારે કરું, નક થોડીક ઓછી કરું, કામ મારી જગ્યાએ એવો ભાઈ. તો હવે થોડું હજુ કહેવાય ને વિડીયો શૂટિંગમાં હવે એક બીજો વિડીયો બનાવવાનો છે મારે, કે આ ટ્રાન્સફરનો અને શા માટે ટ્રાન્સફર કરું છું એના માટેનો વિડીયો બનાવવાનો છે. બાકી સનેડીનો એક વિડીયો છે, સેલી ઇન્ફોર્મેશન આપી દેવાની છે સનેડીની, પછી હવે સનેડી વિખાઈ જવાની છે એટલે સનેડીના વિડીયો નહીં આવે, સનેડાના આવે છે, કેમ કે બુલેટ ફિટિંગ થાય એટલે એ સનેડો થઈ જાય સનેડીની, એટલે સનેડો આવશે, સનેડી એને આપણે મીઠું કહેવાનું છે, એટલે એવો પણ એક વિડીયો બનાવેલો, શા માટે કરવાનું છે એ પણ બનાવી લઉં અને સનેડીને મીઠું કરે એવો એક પણ બનાવેલો, એટલે આજ તો બધું કામ નહીં થાય, જેટલું કામ થાય એટલું કરીએ. પછી મારું સવારનો એક કોમેડી વિડીયો આવી ગયો છે, કોમેડિયન ગોબરમાં એ પણ જોઈ આવજો, કોમેડી જોરદારનો વિડીયો આવી ગયો છે ભાઈ. એમાં છે ઠંડીના મારે ભાભા મારતા હતા અને દાડાના વ્યવહાર વધારવાનો મસ્ત મજાનો વિડીયો જ આવી ગયો છે, કોમેડી ગોબર. આપણી ચેનલ છે જેને સબસ્ક્રાઇબ કરી હોય એના તો ધન્યવાદ, અને જેને નથી કરી કોમેડી ગોબર ભાઈ ફૂલ કોમેડી વિડીયો, અને હજુ એવા અપશબ્દો નથી વાપરતા અને લગભગ તમે વાપરશું નહીં, લગભગ લઈ ગયું છે આગળ, લગભગ અમે નહીં જ વાપરીએ, કેમ કે અમારું આમનામે જ હાલે છે, કેમ કે તમારા વ્યુઅર્સ મને ઘણા બધા મળી રહ્યા છે એટલે મને ખૂબ આનંદ થાય છે આમ કહેતા જ. અને હવે ઘણું બધું બક 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 ક્યાં ન કરું છું, તો આ વિડીયો આપણે એન્ડ આપી દેવો છે. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયો માટે કરી દો લાઈક અને ઘણી થોડીક ઇન્ફોર્મેશન આપી, બાકી અમારે વિડીયો બનાવવા છે અને બાકી સવારમાં થોડુંક પતંગનું આપ્યું અને પછી થોડુંક પાણી વાળતો તો એ આપ્યું. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયો માટે કરી દો લાઈક, ચેનલ માટે કરી દો સબસ્ક્રાઇબ, આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી. જય હિન્દ જય ભારત બાબા.